જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે આજે માલપુરના ટિસ્કી અને ગલિયા જાતિમાં બે અલગ અલગ મૃતદેહો મળી આવ્યા. માલપુરમાં અલગ અલગ બે યુવકોના મૃતદેહ મળી આવ્યા, જેમાં માલપુરના ટિસ્કી ગામે આવેલ તળાવમાં રાવળ પરિવારના 15 વર્ષીય યુવકનો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો. ટિસ્કી ગામનો યુવક ગઈકાલનો ગુમ હતો, જેથી પરિવારજનો શોધખોળ કરતા હતા. તેવામાં સવારે તળાવમાં કોઈ યુવકનો મૃતદેહ તરી રહ્યો છે એવી માહિતી મળતા ગ્રામજનોએ મૃતદેહ જોયો તો ગુમ થયેલ રાવળ પરિવારના 15 વર્ષીય યુવકનો હતો, જેથી માલપુર પોલીસને જાણ કરી મૃતદેહને પીએમ અર્થે માલપુર સીએસસી ખસેડાયો હતો. અન્ય એક મૃતદેહ માલપુરના ગલિયાદાતી ગામે આવેલ ટોલનાકા પાસેથી મળી આવ્યો. ટોલનાકા પાસે એક ઇકોકારમાં કોઈ યુવકનો મૃતદેહ છે એવી માહિતી મળતા આસપાસના લોકોમાં જઈને જોયું તો ઇકોકારમાં દવા પીધેલી હાલતમાં યુવક મળી આવતા માલપુર સીએસસી લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. માલપુર પોલીસે મૃતક યુવકની ઓળખ અને વાલી વારસની તપાસ હાથ ધરી છે, જોકે યુવકના મૃત્યુના કારણો અકબંધ છે. નમન પંડ્યા, જેડેશ ટીવી, અરવલ્લી.